વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય વિજ્ઞાન. ગત વિડિયોની અંદર આપણે વનસ્પતિમાં પોષણના પ્રકારો વિશે સમજ્યા હતા અને એ પણ વસ્તુ સમજ્યા હતા કે વનસ્પતિ જે છે તે પોતાના ખોરાકમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે આપણું શરીર બનાવતું નથી. તે વસ્તુ સમજ્યા. તેનું કારણ એ હતું કે વનસ્પતિમાં લીલું રજક દ્રવ્ય એટલે કે હરિત કણ એટલે કે હરિત દ્રવ્ય આવેલું છે, જેના કારણે તે આપણા શરીરમાં આવેલું નથી. ત્યાર પછી આપણે ત્રણ વ્યાખ્યા શીખ્યા. પોષણ, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની, શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. ત્યાર પછી આપણે સ્વાવલંબી પોષણ, એટલે કે જે સજીવો પોતાનો ખોરાક સરળ પદાર્થમાંથી જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવાય, ઉદાહરણ તરીકે વનસ્પતિ. બીજું પરાવલંબી પોષણ, કે જે સજીવ અથવા તો જે પ્રાણીઓ અથવા બીજા ઘણા બધા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ કે પ્રાણીઓ પાસેથી મેળવે છે તેને સ્વાવલંબી પોષણ, સોરી તેને પરાવલંબી પોષણ કહેવાય, ઉદાહરણ તરીકે મનુષ્ય અને પ્રાણીઓ. આને બીજી રીતે પણ બોલાય તો કે જે પ્રાણીઓ અથવા બીજા ઘણા બધા સજીવો બીજા પાસેથી પોષણ મેળવે છે તેને પરાવલંબી પોષણ કહેવાય. અહીંયા સુધી આપણે વાત થઈ. હવે આપણો ટોપિક આવે છે પ્રકાશ સંશ્લેષણ, તેના વિશે આપણે સમજવાનું છે. આ આપણે ગત વિડિયોની વાત કરી, હવે આપણે આપણો ટોપિક જોઈએ. પ્રકાશ સંશ્લેષણ એની આપણે વાત કરવાની છે. તો પ્રકાશ સંશ્લેષણ જે છે તે કઈ રીતે થાય? પ્રકાશ સંશ્લેષણ ને ઇંગ્લિશમાં ફોટોસિન્થેસિસ કહેવાય, અથવા આને બીજી રીતે પણ આ ટોપિકમાં લખેલું, વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા. વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા અથવા તો ફોટોસિન્થેસિસ ઇંગ્લિશમાં કહેવાય, અને કામ પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ જે છે ને એ ટોપિક ખૂબ જ અગત્યનો છે. તમારે આગળના ધોરણમાં પણ આ ટોપિક જે છે એટલે કે 8, 9, 10, 11, 12 સાયન્સ તેમાં પણ અગત્યમાં ટોપિક છે. તો પ્રકાશ સંશ્લેષણ તેના વિશે આપણે જોઈએ. તો વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા માત્ર પર્ણમાં જોવા મળે છે. તો જે આ આખી વસ્તુ હવે ચાલુ થાય છે તમારી, તો કે વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા માત્ર બધા જ કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જરૂરી છે. તેથી બધા કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જ જોઈએ. કાચા પદાર્થો પાણી, ખનિજ તત્વો, આ દરેક વસ્તુ જે છે એ તો પાણી જે છે તે વનસ્પતિ જમીનમાંથી લે, તો જમીનમાંથી તે પર્ણો સુધી કઈ રીતે પહોંચાડે? ખનિજ તત્વો જે છે તે પણ જમીનની અંદરથી લે, તો તેને કઈ રીતે પહોંચાડે? તો આ વસ્તુ આપણાની અંદર સમજવાની છે. તો આપણે જોઈએ તો વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા માત્ર પર્ણમાં જોવા મળે. તમને ગમે ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે ખોરાક બનવાની પ્રક્રિયા ક્યાં થાય વનસ્પતિમાં, તો કે પર્ણની અંદર. બીજું, પછી બધા જ કાચા પદાર્થો, તો પાણી, કાર્બન ડાયોક્સાઇડ, ખનિજ તત્વો, બધા જ કાચા પદાર્થોને તે પર્ણ સુધી પહોંચવું ફરજિયાત છે. તેથી તેને ત્યાં પહોંચવું જ જરૂરી. હવે જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું શું થાય, કઈ રીતે થાય? કે જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે. જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વો
આ રક્ષક કોષો કેવા દેખાય છે તે આપણે જોઈએ છીએ તમારી ટેક્સ્ટબુક માં પણ તમને એ આકૃતિ આપેલી છે તો આ જે હોય છે તેની આજુબાજુ આવા રક્ષક કોષો આવે છે આ જે છે તે શું છે કે રક્ષક કોષો અને આ જે વચ્ચે આવેલું છે જેને કોમોરંધ્ર હવે આ રક્ષક કોષો શું કાર્ય કરે તો કે આ રક્ષક કોષો જે છે તે પર્ણરંધ્રોની આસપાસ આવેલા રક્ષક કોષો એટલે પર્ણરંધ્રો એટલે આ તેની આજુબાજુ આવેલા રક્ષક કોષો એ રક્ષક કોષો ખુલવા અને બંધ થવાની ક્રિયાને નિયંત્રણ કરે છે શું કરે છે પર્ણરંધ્રોની આસપાસ આવેલા પર્ણરંધ્રને ખોલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે ખોલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ આ રક્ષક કોષો જે છે તેનું કાર્ય એવું કે આ પર્ણરંધ્રને ખોલવા અને બંધ થવાનું કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન વધારાનો બહાર કાઢે વધારાનો બહુ છે આ પ્રકાશ સંશ્લેષણમાં વાત થાય છે શ્વસનમાં પાછી વાત થશે તો અલગ આવશે શ્વસન માટે ઓક્સિજન જ લે છે તે વસ્તુ આપણે વનસ્પતિમાં શ્વસનની ક્રિયા ત્યારે આપણે તે વસ્તુ સમજશું અત્યારે આપણે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ચાલુ છે તો એ તમને પૂછવામાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કયો વાયુ લે તો કાર્બન ડાયોક્સાઇડ જો તમને પૂછવામાં કે શ્વસનમાં કયો વાયુ લે તો ઓક્સિજન આ બે વસ્તુ ભેગું ન થાય ધ્યાન રાખવું હવે આપણે આ વસ્તુ થઈ તો કે વાહિનીઓ દ્વારા શું થાય છે તો વાહિનીઓ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે શું થાય છે વાહિનીઓ દ્વારા પાણીનું અને ખનિજ તત્વોનું હવે જે આકૃતિ દોરી તમને દર્શાવું એટલે વનસ્પતિની તમને ખ્યાલ આવે કે તેમાં કઈ રીતની રચના આવે તો માનો કે આ આપણી એક વનસ્પતિ છે આપણે ધોરણ છ ની અંદર અભ્યાસ તો કરી ગયેલા છીએ તો આને હવે આ જે હોય છે ને એમાં આવી નળી જેવી રચના આવી કહેવાય પ્રકાર આને શું કહેવાય પ્રકાર આને પર્ણ હવે પર્ણની અંદર રક્ષક કોષો ક્યાં આવેલા અને પર્ણરંધ્ર ક્યાં આવેલા હરિદ્રવ્ય ક્યાં આવેલા એ તમને ખ્યાલ જ છે ત્યાર પછી હવે આ જે છે ને એ શાખાઓ શું છે પ્રકાંડ આ કોણો અને આ જે છે તે તો મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય શું થાય વહન હવે આની અંદર વાહિનીઓ આવી ઘણી જેવી રચના એ વાહિનીઓ દ્વારા તે સીધું જે આપણે આગળ વાહિનીઓ વિશે આગળ વનસ્પતિની જાણકારી મેળવીએ તેમાં સમજવાનું છે તો આ વાહિનીઓ દ્વારા શું થાય તો કે એનું વહન થાય છે પાણી શું થાય છે પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે વાહિનીઓ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે આ જે વાહિનીઓ છે એ વાહિનીઓ દ્વારા
ખનીજ તત્વો વહન વાહિનીઓ હોય છે એ વાહિનીઓ દ્વારા પાણી અને ખનીજ તત્વોનું શું થાય છે તો કે પાણી અને ખનીજ તત્વોનું વહન થાય છે તેઓ એક સળંગ માર્ગ બનાવે છે કે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે તેઓ સળંગ માર્ગ બનાવે છે જેથી શું થાય જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે એટલે પોષક તત્વો જે છે એ સળંગ માર્ગ બનાવે એટલે તે પર્ણ સુધી શું કરે છે તો કે પહોંચે છે તો આપણને એવી ખાસિયત એવો પ્રશ્ન થાય કે પર્ણમાં એવી કઈ ખાસિયત આવેલી છે કે જેનાથી પોષક તત્વોનું સંશ્લેષણ કરી શકે અને વનસ્પતિના બીજા ભાગ કરી શકતા નથી આપણને એવો પ્રશ્ન થાય ને કે પર્ણની અંદર એવી કઈ ખાસિયત આવેલી કે જે એવી કે જેનાથી ખોરાકનું સંશ્લેષણ કરી શકે એટલે કે ખોરાકનું ગ્રહણ કરી શકે છે તો આ વનસ્પતિના બીજા ભાગ કરી શકતા નથી તો પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું છે જેને હરિત દ્રવ્ય પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું છે જેને આપણે શું કહેવામાં આવે છે કે જેને હરિત દ્રવ્ય કહેવાય જે લીલું રંજક દ્રવ્ય આવેલું છે તેને તેને શું કહેવામાં આવે છે કે જેને હરિત દ્રવ્ય કહેવામાં આવે છે હવે આ હરિત દ્રવ્યનું કાર્ય શું કે તે પર્ણ ઉર્જા એટલે કે તે પર્ણને હરિત દ્રવ્ય જે છે તે હરિત દ્રવ્ય પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ કરે છે હરિત દ્રવ્ય છે તે પર્ણને સૂર્ય ઉર્જા પર્ણ જે છે તે પર્ણ અને સૂર્ય ઉર્જાનું શોષણ કરવાનું કરવામાં મદદ કરે છે એને શું કરે છે તો કે તે શોષણ કરવામાં મદદરૂપ કરે આ ઉર્જા આ જે ઉર્જા બધી છે તે શોષણ કરી લે ઉર્જાની પાસે છે આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા વપરાય છે આ જે ઉર્જા છે તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા શું થઈ જાય છે તો કે ખોરાક બનાવવામાં વપરાય છે આમ સૂર્યપ્રકાશમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે આમ શું કહેવાય તો કે આમ સૂર્યપ્રકાશમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું શું થાય છે તો કે ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય તો અહીંયા પ્રકાશ સંશ્લેષણની આપણી વ્યાખ્યા થઈ કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલ હરિત દ્રવ્યની મદદથી લીલી વનસ્પતિ જે લીલી વનસ્પતિ એટલે દરેક વનસ્પતિ આવી સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે
कार्बन डाइऑक्साइड अने पानी नो उपयोग करी पोतानो खोराक बनावे छे तेने प्रकाश संश्लेषण एनो शुं कहेवामां आवे छे के प्रकाश પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા છે કે લીલી વનસ્પતિ આપણે જોયું તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં અને પણ અમારે હરિતદ્રવ્યની મદદથી મૂલે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ એટલે ઊર્જા મળી સૂર્ય ઊર્જા સૂર્યની હાજરીમાં ઊર્જા મળી તો ઊર્જાનો ઉપયોગ કરી એની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવ્યો તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા થઈ કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પાણીમાં રહેલ હરિતદ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે ઉપયોગ કરી શું બનાવે છે પોતાનો ખોરાક બનાવે છે જેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય આ વ્યાખ્યા ખૂબ જ અગત્યની છે હવે નેક્સ્ટ વિડિયોની અંદર આ પ્રકાશ સંશ્લેષણમાંથી આપણને કઈ કઈ વસ્તુ ઉપયોગી છે જો પ્રકાશ સંશ્લેષણ ન થાય તો પૃથ્વી પર જીવન શક્ય છે કે નથી તેના વિશે આપણે સમજવું જોઈએ આ ટોપિક આપણો જે છે તે અધૂરો છે હજી નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આ ટોપિક આપણે આગળ